ચાલો નમસ્કાર મિત્રો અમારી YouTube ચેનલ અને આજના લાઈવ ક્લાસ અંદર મિત્રો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ઘણા બધા મિત્રો જોઈન થઈ ચૂક્યા છે તો આજે આપણે મિત્રો કયા મુદ્દાની ચર્ચા કરવાની છે ઈ તમને અહીંયા લખેલું તમે જોઈ શકો છો કે અલગ આકૃતિ આકૃતિ જે છે બીજા કરતા અલગ પડતી હોય બરોબર તો આના આધારે મિત્રો પરીક્ષાની અંદર દર વર્ષે પરીક્ષામાં પ્રશ્ન હોય ને હોય ચાર પ્રકારની તમને આકૃતિ પૂછાય છે બરોબર પહેલાં તમે જે જોઈ ગયા હમણાં ચોરસ લંબચોરસ કે ત્રિકોણ હોય એની અંદર કેટલા હોય એ તમે જોઈ ગયા છો હવે એના પછીની ચાર પ્રકારની એક અરીસામાં કેવી દેખાય બીજી કે જળ પ્રતિબિંબ એટલે કે પાણીમાં કેવી દેખાય પછી અલગ પડતી આકૃતિ અને ત્રીજી ચોથી આવશે તમારે ક્રમપૂર્ણ આકૃતિ બરોબર આ ચાર પ્રકારની આકૃતિઓ તમને પૂછાય છે અને એ પણ મિત્રો પાંચ માર્કમાં પૂછાય તો એમાંથી મિત્રો આપણો એક પણ માર્ક જવો જોઈએ નહીં એટલે ખાસ આજે આપણે મિત્રો આના આધારે અલગ પડતી આકૃતિ એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નોની જ આપણે ચર્ચા કરવાની છે અને એમાં પણ આજે 50 પ્રશ્નો આપણે લેવાના છે કે જે ઓલરેડી અત્યાર સુધીમાં પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એવા આપણે 50 પ્રશ્નો આપણે મિત્રો જોવાના છે તો મિત્રો અંત સુધી જોજો એનું તમને રીઝન આપો કે અલગ અલગ આકૃતિ હોય તો તમારે કયા એંગલથી વિચારવું કેવું વિચારવું એ તમારે સમજવું બહુ મહત્વનું છે કારણ કે બધી આકૃતિમાં મિત્રો કંઈક ને કંઈક અલગ અલગ તર્ક આપણે લગાવવું પડે છે એટલે અંત સુધી વિડીયો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને જે મિત્રો નવા આવ્યા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બધા મિત્રો જેટલા જોઈન્ટ થયા છે એકવાર ચેનલને જો તમને વિડીયો ગમે તો તમે મિત્રો લાઇક કરી દીજો બરોબર ચાલો તો આપણે ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકથી આપણે શરૂઆત કરીએ પહેલાં આપણે જે આપણને તમને આપેલું છે એ ખાસ તમે ધ્યાન આપજો કે ભાઈ પ્રકરણ નંબર છે 38મું અલગ આકૃતિ એટલે કે અલગ પડતી આકૃતિ હોય તેની તો પહેલાં આપણે એની માહિતી મેળવી લઈએ પહેલો મુદ્દો આ પ્રકરણમાં તમને ચાર આકૃતિઓ પ્રશ્ન કે ઉત્તર સ્વરૂપે હોય કુલ કેટલી આકૃતિઓ હોય ચાર આકૃતિઓ હોય એમાં ત્રણ આકૃતિઓ જે છે એ ત્રણે એકબીજા સાથે સંબંધ કંઈક ને કંઈક ધરાવતી હોય એમાંથી એક આકૃતિ એવી હશે કે જે કેવી હશે એ ત્રણેય કરતાં અલગ પડતી હશે એવી આકૃતિ હશે અને એ આપણો શું બની જશે મિત્રો જવાબ બની જશે ચાર પછી આપણે આગળ જોઈએ કે અલગ પડતી આકૃતિ નક્કી કરવા માટેની શક્યતાઓ છે કઈ કઈ શક્યતાઓ છે તો એ આપણે જોઈએ બરોબર જે તમને અહીંયા શક્યતાઓ તમને આપેલ તમે જોઈ શકો શક્યતા નંબર એક જો આકૃતિમાં રેખાંકિત કે છાંયાંકિત ભાગ હોય તો તેનો આકાર અને સ્થાન ધ્યાનમાં લેવામાં આવે જો તમને ખાસ ધ્યાન આપજો રેખાંકિત કે છાંયાંકિત ભાગ હોય તો તમારે કોને ધ્યાનમાં લેવાનું છે એનો આકાર અને સ્થાનને ધ્યાનમાં લેવાનું છે આ પહેલી બાબત બીજી બાબત એકની અંદર એક એમ બે કે ત્રણ આકૃતિઓ હોય એકની અંદર એક એની અંદર પાછી બીજી ત્રીજી આકૃતિઓ હોય તો પ્રથમ બહારની આકૃતિ જોવાની એના પછી એની અંદરની એના પછી એની અંદરની એમ પહેલાં તમારે બહારની આકૃતિ પછી એની અંદરની પછી એની અંદરની એવી રીતે તમારે આકૃતિઓ જોવાની છે આકૃતિની અંદર આકૃતિ હોય તો ત્યાર પછી ત્રીજું કે આકૃતિમાં સમાયેલા બે ચિહ્નો એકબીજાની અરીસામાં મળતી પ્રતિમા અથવા પાણીમાં મળતું પ્રતિબિંબ હોઈ શકે આવી પણ તમને આકૃતિ પૂછી શકે છે કે અરીસામાં અને પાણીમાં મળતું પ્રતિબિંબ પણ તમને પૂછી શકે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આની બીજી કઈ શક્યતા છે તો આપણે જોઈએ એના પછી આકૃતિમાં રેખાખંડ અને બિંદુઓની સંખ્યા જો ખાસ રેખાખંડ અને બિંદુઓની સંખ્યા વધારો કે ઘટાડો અને એકી કે બેકી આધારે પણ અલગ થાય છે કોની વાત કરી રેખાખંડ કે બિંદુઓની સંખ્યામાં વધારો થઈ શકે છે ઘટાડો થઈ શકે છે અથવા તો એકી કે બેકી સંખ્યામાં પણ હોઈ શકે છે આ ખાસ ધ્યાન રાખો એના પછી ખુલ્લી અને બંધ આકૃતિના આધારે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ અને વિરુદ્ધ દિશામાં પરિભ્રમણને આધારે અલગ પડી શકે છે અમુક તમને આકૃતિઓ એવી આપેલી હોય કે જે ઘડિયાળના કાંટાની દિશામાં ફરતી હોય અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતી હોય એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે તો જોઈએ આપણે પ્રશ્નની આપણે મિત્રો શરૂઆત કરીએ તમને અહીંયા આપેલો છે એનએમએમએસમાં પૂછાયેલા પ્રશ્નો જે તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એમાં પ્રશ્ન નંબર મિત્રો 62 બરાબર પહેલી એક આકૃતિ હું તમને શીખવાડી દઉં પછી તમારે મિત્રો કોમેન્ટ કરવાની છે કે આમાં જવાબ શું આવશે બરાબર તો પહેલી તમને આકૃતિઓ તમે જોઈ શકો તમને આવી ચાર આકૃતિ આપેલી હોય કેટલી આપેલી હોય ચાર અહીંયા એને એ બી સી ડી લખ્યું નથી પણ આપણે લખવું જોઈએ આપણે ખબર પડે કયો જવાબ આવે પહેલી એ બી સી અને ડી આવી તમને ચાર આકૃતિઓ આપેલી હોય આ ચારમાંથી કઈ આકૃતિ અલગ પડે છે એ ખાસ જોવાનું છે તો હવે તમે જુઓ પહેલી આકૃતિ તમે જુઓ જો કદાચ એવું પણ હોય કે એ પણ જવાબ હોય પણ આપણે પહેલી આકૃતિ જોઈએ તો તમે જોઈ શકો કે આ બે એરા જે છે 12 તો બધી ચોરસ જ છે ત્યાર પછી તમે જુઓ કે આ બે એરા આ બાજુ છે દેખાય છે તો કે યસ પછી જે એરો છે એની આ બાજુ તમે જોઈ શકો છો આવી રીતે તમને ત્રિકોણ આપેલું છે તમે જોઈ શકો છો આવી રીતે પછી જે ત્રિકોણ છે ના તમે જુઓ ગોળ રાઉન્ડ છે વર્તુળ છે પણ કેવું છે ઘાટું નથી વચ્ચે તમને સફેદ ભાગ દેખાય છે અને અહીંયા કેવું આપેલું છે ઘાટું તો એને તમારે ધ્યાનમાં રાખવા
બરોબર અહીંયા તમે જોઈ શકો છો કે બે એરા છે અહીંયા જે ત્રિકોણ છે એની બાજુમાં કેવું છે ઝાંખું છે ગોળ વર્તુળ ત્યાર પછી તમે અહીંયા આવી જાઓ તો બે એરા તમને આમ આપેલા છે બરોબર જો અહીંને આમ ફેરવે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પહેલાં આમ હતું પછી આમ ગયા પછી આવો પાછું નીચે આવ્યા તો જે એરો છે એની બાજુમાં તમે જોઈ શકો છો ત્યાર પછી અહીંયા છેલ્લી આકૃતિમાં તમે આવી જાઓ સીધી તમે નજર નાખો તો જો અહીંયા જે આપણું ત્રિકોણ હતું એને બાજુમાં તમને અહીંયા ઘાટો ભાગ આપી દીધો તમે જોઈ શકો છો આ બધામાં તમે જુઓ ત્રિકોણ હતું તો એમાં કેવો ભાગ હતો આછો ભાગ ત્રિકોણ હતું એની બાજુમાં કેવો ભાગ હતો આછો અહીંયા પણ કેવું હતું એવું હતું પણ અહીંયા જો ઘાટો ભાગ અહીંયા આવી ગયો છે અને બીજું કે એ ઘડિયાળના કાંટાની દિશામાં પાછું ફરતું નથી એટલે આપણો જવાબ બની જશે મિત્રો આમાં કયો જવાબ બની જશે ઓપ્શન ડી આપણો જવાબ બની જશે એટલે તમારે આમાં આવું વિચારવાનું છે કે ત્રણ આકૃતિઓ એકબીજા સાથે સંબંધ ધરાવતી હોય અને ચોથી એક આકૃતિ એવી હશે કે આ ચારમાંથી કે જે ત્રણ કરતાં કેવી પડતી હશે અલગ પડતી હશે ક્લિયર ચાલો એના પછી તમને મિત્રો આપેલો છે 63મો પ્રશ્ન તો 63મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો પેન્સિલ છે પેન છે સાયવાળી પેન છે અને પેનડ્રાઈવ છે તો આમાં મિત્રો જવાબ શું આવશે બધા કરતાં અલગ પડતું હોય એવી તમારા મિત્રો ઝડપથી કોમેન્ટ લખવાની છે બહુ સહેલો પ્રશ્ન હશે આમાં કાંઈ અઘરું છે નહીં ચાલો મિત્રો ઝડપથી ત્યાં 63મા પ્રશ્નની અંદર કોમેન્ટ કરો કે આમાં જવાબ શું આવશે એ બી સી કે ડી ચાલો સરસ વેરી ગુડ ઘણા બધા મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે અને બધાનો જવાબ સાચો છે મિત્રો ખૂબ જ ઝડપી બહુ સહેલું છે સિમ્પલ છે કાંઈ અઘરું છે નહીં થોડીક આપણે મહેનત કરીએ મિત્રો તો આમાં કોઈ વસ્તુ અઘરી હોતી જ નથી બરોબર આ તો અલગ પડતી આકૃતિ જોઈએ આપણે 63મો પ્રશ્ન તમે જુઓ તો આમાં તમને પેન્સિલ લખવા માટે ઉપયોગ થાય પેન પણ લખવા માટે ઉપયોગ થાય આ સાયવાળી પેન છે એ પણ લખવા માટે ઉપયોગ થાય આ પેનડ્રાઈવ જે છે મિત્રો આ પેનડ્રાઈવ તમારો ડેટા સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય એ ક્યાંય લખવા માટે એનો ઉપયોગ થતો નથી એટલે આ ત્રણ આકૃતિ કેવી છે સરખી છે જ્યારે આ ડી આકૃતિ જે છે એ કેવી છે અલગ છે તમારા બધાનો મિત્રો જવાબ કેવો છે સાચો જવાબ છે ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર તમને આપેલો છે 66 66મા પ્રશ્નમાં મિત્રો ઝડપથી કોમેન્ટ કરો સાવ સહેલી છે તમે જોઈ શકો છો તમને આકૃતિ દેખાય છે ચાલો મિત્રો ઝડપથી કોમેન્ટ કરો હું તમારા બધાની કોમેન્ટ જોઈ રહ્યો છું સરસ ઝડપી વિચારો મિત્રો બહુ સહેલું છે સાવ સિમ્પલ છે સરસ વેરી ગુડ તમામ મિત્રોને મિત્રો કોમેન્ટ આવી ચૂકી છે અને બધા મિત્રો જે છે ખૂબ સારી એવી તૈયારી કરે છે જેના આધારે તમે મિત્રો ઝડપથી તમે જવાબ આપી શકો છો આવી આકૃતિઓ તમે જેટલી વધારેમાં વધારે તમે પ્રેક્ટિસ કરશો તો આના આધારે જેથી 2-3 પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય આ એક ચેપ્ટરમાંથી કુલ 4 ચેપ્ટરમાંથી 5 માર્કમાં પૂછાય તો આપણો એક પણ માર્ક મિત્રો જાય નહીં સરસ વેરી ગુડ તો તમે જો વિચારો કે અહીંયા તમને જે કુવાડી આપેલી છે એ કાપવા માટે ઉપયોગ થાય કાતરનો પણ ઉપયોગ કાપવા માટે થાય કરવતનો ઉપયોગ પણ કાપવા માટે થાય અહીંયા તમને સોય આપેલી છે સોયનો ઉપયોગ કાપવા માટેનો થાય હમુટું સાંધવા માટે થાય કોઈ પણ વસ્તુ સીવવા માટે થાય એટલે 66મા પ્રશ્નમાં જવાબ આવશે એ ક્લિયર ચાલો એના પછી મિત્રો 65મો પ્રશ્ન ઝડપથી કોમેન્ટ કરો તમે આકૃતિઓ તમે જોઈ શકો છો બરોબર આકૃતિઓ તમે જોઈ શકો છો 65મા પ્રશ્નમાં મિત્રો ઝડપથી કોમેન્ટ કરો ચાલો સરસ ગુડ વેરી ગુડ મિત્રો તમે ખૂબ સારી એવી તૈયારી કરો છો એ અહીંયા સાબિત થઈ જશે તમારા બધા મિત્રોનો જવાબ સાચો આવી રહ્યો છે સરસ ખૂબ જ સરસ 65મા પ્રશ્નની અંદર મિત્રો તમારો જવાબ આવશે તમે જો અહીંયા તમે જો દીવડો એટલે કે જ્યોત આપેલી છે અહીંયા પણ જે આપણે કોઈ પણ ઉદ્ઘાટન કરતા હોય તો આપણે દીપ પ્રાગટ્ય કરીએ તો એ તમને અહીંયા આપેલી છે જ્યોત સાથે અહીંયા પણ તમને જ્યોત સાથે આપેલું છે પણ અહીંયા તમે જો જ્યોત નથી અગરબત્તી છે એમાંથી ખાલી ધુમાડો નીકળશે જ્યોત છે નહીં એટલે આપણો જવાબ શું બની જશે મિત્રો ઓપ્શન ડી 65મા પ્રશ્નમાં જવાબ આવશે ડી ચાલો ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો 66મો પ્રશ્ન 66મો પ્રશ્ન તમે જોઈ શકો છો તમને અહીંયા કેરમ આપેલી છે ચેસ આપેલી છે બેટ આપેલું છે અને પત્તાની રમત આપેલી છે તો હવે તમે આમાં વિચારી શકો કે આમાં જવાબ શું આવશે સાવ સિમ્પલ છે ઝડપથી ચાલો કોમેન્ટ કરો ફટાફટ 66મો પ્રશ્ન મિત્રો આવા આપણે મિત્રો હજી 50 પ્રશ્નો જોવાના છે કુલ 50 પ્રશ્નો જોવાના છે અને તમે જેટલું ઝડપથી વિચારશો બહુ સિમ્પલ છે આમાં ખાલી નજર નાખો ને તમે મિત્રો જવાબ મળી જાય એવું છે સરસ ચલો તમામ મિત્રોની કોમેન્ટ આવી ચૂકી છે હજી કોમેન્ટ લખે છે સરસ વેરી ગુડ તમામ મિત્રોનો જવાબ સાચો છે તમે જોઈ શકો છો આ જે આ રમત અને આ રમત એ કેવી છે ઇન્ડોર ગેમ છે જ્યારે અહીંયા તમને જે બેટ આપેલું છે ક્રિકેટનું બેટ બરોબર એ કેવી છે આઉટડોર ગેમ છે એવું પણ તમે વિચારી શકો આ કેવું છે બધા કરતાં અલગ પડે છે એટલે 66મા પ્રશ્નમાં જવાબ આવશે તમારો સી જવાબ આવશે ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ મિત્રો 67મો પ્રશ્ન જે તમે જોઈ શકો છો 67મો પ્રશ્ન સેમ ટુ સેમ એના જેવો જ છે તમે જોઈ શકો છો કેરમ છે ચેસ છે અને પત્તા આપેલા છે તો આમાં તમે આમાં પણ તમને ખબર છે આમાં જવાબ શું આવશે મિત્રો સી જવાબ આવશે બરોબર ક્લિયર બેટ આપેલું છે ત્યાર પછી 68મો પ્રશ્ન બહુ મસ્તીનો પ્રશ્ન છે બરોબર ડેડકો છે મગર છે કરસલો છે અને માસલી છે ચાલો આમાં જવાબ શું આવશે એ બી સી કે ડી મિત્રો ઝડપથી કોમેન્ટ કરો
ચાલો ફટાફટ એ બી સી કે ડી. ચાલો મિત્રો તમારે ઝડપથી કોમેન્ટ કરવાની છે, બધાની કોમેન્ટ હું જોઈ રહ્યો છું. સરસ, તમામ મિત્રોનો જવાબ આપણે જોઈએ તો સાચો હશે, અને એ પણ આમાં જવાબ કયો આવશે તો આમાં મિત્રો જવાબ આવશે તમારો ઓપ્શન ડી. કઈ રીતે આવે એ આપણે કહીએ જ છીએ. જો ડેડકો, મગર અને કરસલો આ ત્રણેય કેવા છે? ઉભયજીવી છે. જ્યારે માછલી જે છે એ ઉભયજીવી નથી. ઉભયજીવી કહેવાય કોને? કે જે પાણીમાં રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે, બરાબર. તો ડેડકો, મગર અને કરસલો આ ત્રણેય પાણીમાં રહે અને જમીનમાં રહે, એટલે ઉભયજીવી છે. જ્યારે માછલી જે છે એ ખાલી પાણીમાં જ રહી શકે છે, જમીન ઉપર રહી શકતી નથી, એટલે એ કેવું પડે છે? અલગ પડે છે. ચાલો ત્યાર પછી મિત્રો 69મો પ્રશ્ન બહુ સિમ્પલ છે. તમે જોઈ શકો છો આકૃતિઓ તમે જુઓ, બરાબર. જે આપણા નિયમો હતા હમણાં તમે પહેલાં શીખી ગયા, બેઝિક માહિતી કે આવું આવું તમારે ધ્યાનમાં રાખવાનું, એના આધારે તમે નક્કી કરી શકો કે આમાં જવાબ શું આવશે. 69મો પ્રશ્ન મિત્રો, ચાલો ઝડપથી કોમેન્ટ કરો. બહુ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો અને સહેલો પ્રશ્ન છે, બરાબર. ખાલી તમારે તર્ક લગાવવાનું છે કે આમાં જવાબ શું આવશે. ચાલો જોઈએ આપણે, તમામ મિત્રોની કોમેન્ટ પણ આવી ગઈ છે, સાચો જવાબ પણ છે. આમાં મિત્રો જવાબ આવશે તમારો કયો આવશે? ઓપ્શન સી જવાબ તમારો આવશે, બરાબર. આ કેવી રીતે જવાબ આવે છે એ આપણે ચેક કરીએ. અહીંયા તમે જુઓ કે તમને જે નીચે આકૃતિ તમને આપેલી છે એ પંચકોણની છે, તો તમને આવા ઉપર તમને પાંચ આપેલા હશે જે તમે ગણી શકો છો. આ ત્રિકોણ છે ઊંધો, તો તમને અહીંયા કેટલા આપેલા છે? ત્રણ આપેલા જોઈ શકો છો. અહીંયા તમે જોવા કેવું છે, ષષ્ઠકોણ છે, તો આમાં તમને છ આપેલા હશે જે તમે ચેક કરી શકો છો. અહીંયા ચોરસ છે, તો આમાં ચાર હોવા જોઈએ, પણ આમાં કેટલા આપ્યા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ આપ્યા, એટલે આ આકૃતિ કેવી પડે મિત્રો? બધા કરતાં અલગ પડે, એટલે આ આપણો શું બની જાય મિત્રો? જવાબ બની જાય છે. એટલે 69મા પ્રશ્નની અંદર જવાબ આવશે સી. તમારા બધા પણ તમારા બધાનો જવાબ પણ કેવો હતો મિત્રો? સાચો જવાબ હતો. ચાલો ચાર પછી મિત્રો આપણે જઈએ પ્રશ્ન નંબર 70, જે તમે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. 70મો પ્રશ્ન, ચાલો આમાં મિત્રો કોમેન્ટ કરો 70મા પ્રશ્નમાં જવાબ શું આવશે. સિમ્પલ પ્રશ્ન છે, ચાલો ઝડપથી કોમેન્ટ કરો મિત્રો. સરસ, ચાલો વેરી ગુડ, ઝડપથી કોમેન્ટ કરવાની મિત્રો. આવા પ્રશ્નો તો બહુ સિમ્પલ, ચપટી વગાડતા આપણને જવાબ મળી જવો જોઈએ એવા પ્રશ્નો છે. અલગ આકૃતિ ખાલી ગોતવાની છે, ખાલી તમે વિચારો આમાં જોવો તોય તમને ખબર પડી જશે કે આમાં જવાબ શું આવે છે, બરાબર. તો આમાં મિત્રો તમારો જવાબ આવશે કયો? ઓપ્શન બી જવાબ આવશે. કયો આવશે? બી. કેવી રીતે આવે છે? અહીંયા તમને બે રેખાખંડ આપેલા છે, પણ એક જ સરખી લાઈનમાં આપેલા છે, સીધા છે. અહીંયા પણ આમ સીધા છે, અહીંયા પણ આમ સીધા છે. અહીંયા તમે જુઓ કે સીધા છે, પણ અહીંયા જો વચ્ચે અહીંયા જગ્યાનો ગેપ વધી જાય છે, અહીંયા ક્યાંય એવો ગેપ થતો નથી, એટલે આ આકૃતિ કેવી બનશે મિત્રો? અલગ પડશે. જો અહીંયા આકડું થઈ જાય છે અને અહીંયા ગેપ વધી જાય છે, એટલે એ આકૃતિ કેવી પડશે? અલગ પડશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 71મો પ્રશ્ન. બહુ સિમ્પલ દાખલો તમે જોઈ શકો છો, 71મો દાખલો જે છે તમે વિચારો, ખાલી આકૃતિ જોશો તો તમને ખબર પડી જશે કે આમાં જવાબ શું આવે છે. ચાલો ઝડપથી કોમેન્ટ કરો 71મો પ્રશ્ન મિત્રો. ચાલો ફટાફટ. સરસ, વેરી ગુડ. 71મા પ્રશ્નની અંદર મિત્રો તમારા બધાનો જવાબ પણ આવી ગયો છે, અને આપણે જોઈ લઈએ જવાબ કયો આવશે મિત્રો. ઓપ્શન સી જવાબ આવશે. કયો જવાબ આવશે? ઓપ્શન સી. કેવી રીતે આવે એ પણ આપણે ચેક કરીએ. તો તમે જુઓ કે આ તમને જે આખું આપેલું છે આમાં તમારે બધી વસ્તુ જોવા પડે, પ્લસ, ત્રિકોણ આ બધું જોવું પડે. પણ હું તમને સીધો તમને જવાબ આપું છું કે અહીંયા જુઓ તમે, નીચેનું તમને ઘાટું છે, અહીંયા પણ નીચેનું કેવું છે? ઘાટું છે. અહીંયા જુઓ, નીચેનું આ ઘાટું છે નહીં, અહીંયા જો ઘાટું છે, બરાબર. અહીંયા ઘાટું નથી, જે વર્તુળનો ભાગ હતો, લંબ વર્તુળ હતું જે આખું, બરાબર, એમાં અહીંયા ખાટો ભાગ નથી, એટલે આપણો આ બની જશે જવાબ, બની જશે ઓપ્શન સી જવાબ. ચાલો ત્યાર પછી મિત્રો 72મો પ્રશ્ન, સાવ સિમ્પલ અને સાવ સહેલો દાખલો છે. તમે જોઈ શકો છો ઝડપથી કોમેન્ટ કરવાની છે 72મા દાખલાની અંદર. ચાલો ફટાફટ. ચાલો તમારા બધાની કોમેન્ટ આવી ગઈ છે, તો આપણે ચેક કરીએ 72મા દાખલામાં જવાબ શું આવે મિત્રો. ખાલી આપણે નજર નાખીએ ને તો આપણને ખબર પડી જાય કે આમાં ઓપ્શન ડી જવાબ આવશે. કેવી રીતે આવે છે એ આપણે જોઈએ. જો અહીંયા ઊંધો ત્રિકોણ હતો તો બાજુમાં બે ઘાટા બિંદુઓ હતા, તો ટપકા હતા. સીધો ત્રિકોણ તો પણ બાજુમાં ઘાટા, ઊંધો ત્રિકોણ તો પણ બાજુમાં ઘાટા, સીધો ત્રિકોણ બરાબર. પણ આ જે ઘાટા ટપકા જે છે તમને ઉપરના ભાગમાં આપેલા છે, અહીં બાજુમાં હોવા જોઈએ, બાજુમાં છે નહીં, એટલે આપણો જવાબ બની જશે ઓપ્શન ડી, બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ મિત્રો 73મા પ્રશ્નમાં. તમે ઝડપથી કોમેન્ટ કરી શકો છો, તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ચાલો
74મો પ્રશ્ન, બહુ સિમ્પલ છે અને બહુ સહેલો છે. ચલો ઝડપથી 73મા પ્રશ્નમાં જવાબ શું આવશે મિત્રો, ઝડપથી કોમેન્ટ કરો. ચલો આપણે હજી ઘણા બધા પ્રશ્નો આપણે જોવાના છે. બહુ સિમ્પલ છે, સરસ, વેરી ગુડ. તમામ મિત્રોનો જવાબ પણ સાચો છે. જોવા જઈએ તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન સી. બરોબર, કયો જવાબ આવશે? ઓપ્શન સી. કેવી રીતે આવે છે? તમને વર્તુળ આપેલું છે, સીધું આમાં સીધું એમ ચાર ભાગ પડે, એક સરખા ચાર ભાગ. આમાં પણ એક સરખા ચાર ભાગ પડે, આમાં પણ એક સરખા ચાર ભાગ પડે છે, આમાં એક સરખા ચાર ભાગ પડતા નથી. આ નાનો ભાગ છે, આ બે સરખા થશે, આ બે કેવા થશે? અલગ અલગ થશે. એટલે આપણો જવાબ બની જશે ઓપ્શન સી 74મા પ્રશ્નની અંદર. 74મો પ્રશ્ન જો આમાં વિચારો તમે, બહુ મસ્ત મજાની આકૃતિ છે. બરોબર, ખુલ્લી આકૃતિ કે બંધ આકૃતિ એવું તમે વિચારી શકો છો. મેં તમને હિંટ આપી દીધી છે, સરસ. ચાલો ઝડપથી કોમેન્ટ કરવાની છે મિત્રો. 74મો પ્રશ્ન, સરસ, તમામ મિત્રોનો જવાબ પણ સાચો જવાબ છે. આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ઝેડ જવાબ આવશે ઓપ્શન બી. બરોબર, કેવી રીતે? કે અહીંયાથી તમે આકૃતિ દોરવાની શરૂઆત કરો તો ક્યાંય આપણે પેન ઊંચી કરવાનું નથી, તમે જે તે બિંદુથી શરૂઆત કરો છો ત્યાં તમે પાછા આવી જાઓ. બરોબર, એવી રીતે તમે આમાં તમે જુઓ તો તમે જ્યાંથી શરૂઆત કરો છો જે તે બિંદુ પર તમે પાછા આવી જાઓ છો. આમાં પણ એવું જ થશે, તમે અહીંયાથી શરૂઆત કરો તો તમે જે તે જે આપણું પ્રસ્થાન બિંદુ હતું ના તમે પાછા આવી શકો છો. પણ આમાં કેવું છે, અહીંથી શરૂઆત કરી અહીંયા પૂર. બરોબર, જે તે બિંદુ ઉપર આપણે પાછા જઈ શકતા નથી, અહીંયા આપણે પાછા આવી શકતા નથી. એટલે કેવી છે આ ખુલ્લી આકૃતિ, આ બધી કેવી છે? બંધ આકૃતિ છે. એટલે આમાં જવાબ આવશે મિત્રો આપણો ઓપ્શન બી. ચાલો ત્યાર પછી 75મો પ્રશ્ન, સિમ્પલ, વિચારો એટલે તમને જવાબ મળી જશે ફટાફટ. ચાલો 75મા પ્રશ્નમાં મિત્રો ઝડપથી કોમેન્ટ કરો. ચાલો ફટાફટ, સરસ, બધા મિત્રોનો જવાબ સાચો છે. આપણે ચેક કરીએ કે જવાબ શું આવે છે. 75મો પ્રશ્ન જે છે મિત્રો એમાં જવાબ તમારો આવશે ઓપ્શન ડી. કેવી રીતે આવે છે એ આપણે ચેક કરી લઈએ, સમજાવી દઈએ. કારણ કે અમુક મિત્રોને કદાચ પ્રેક્ટિસ ન કરી હોય, પહેલી વખત ક્લાસમાં જોઈન થયા હોય તો કદાચ એને આના વિશે ખબર ન હોય તો એ જાણી શકે. આમાં જો સીધો ત્રિકોણ તો એની અંદર ઊંધો ત્રિકોણ, યસ. પંચકોણ સીધું તો એની અંદર ઊંધું. બરોબર, આ તમને આપેલું ચતુષ્કોણ આપેલું છે તો એમાં પણ ચતુષ્કોણ પાછું કેવું આપ્યું? આ ઊંધું હતું તો આમાં કેવું આપ્યું? સીધું આપ્યું. આમાં જો તમને હું આપેલું છે તમે જોઈ શકો છો, આ તમને ચોરસ આપેલું છે પણ એની અંદર શું આપી દીધું? ત્રિકોણ આપી દીધું. ખરેખર કેવું હોવું જોઈએ? અંદર ચોરસ હોવું જોઈએ. બરાબર, આ બધામાં એવું જ છે. તો આ આકૃતિ આપણી કેવી પડી મિત્રો? અલગ પડી છે. એટલે એ આપણે શું બની જશે? જવાબ બની જશે. ચાલો ચાર પછી 76મો પ્રશ્ન મિત્રો, ઝડપથી તમે કોમેન્ટ કરી શકો છો. તમારી સામે પ્રશ્ન છે એ બી સી ડી. ચલો ઝડપથી, સરસ, વેરી ગુડ, ખૂબ જ સારી એવી તૈયારી કરો છો એ અહીંયા સાબિત થઈ જશે મિત્રો. જોઈએ આપણે જવાબ શું આવે છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અંદર ચાર તો બહાર ચાર આપેલા છે, પણ આગળ તમે જાઓ તો અંદર એક ઘાટું ફરતે બે ઘાટા, એક અંદર તો બે ફરતે, ત્રણ અંદર તો ચાર ફરતે છે ઘાટા, બે અંદર તો ત્રણ ફરતે છે. એટલે આનો મતલબ એવો છો છે કે એક અંદર ઘાટું હોય તો બહાર કેટલા હોવો જોઈએ? બે. બે હોય અંદર તો બહાર કેટલા હોવો જોઈએ? ત્રણ. ત્રણ અંદર હોય તો બહાર કેટલા હોવો જોઈએ? ચાર. અને ચાર અંદર હોય તો બહાર કેટલા હોવો જોઈએ? પાંચ. એક એક સંખ્યા વધતી જાય. જો આમાં બે અંદર ઘાટા હતા તો ફરતે ત્રણ આપ્યા, ત્રણ ઘાટા હતા તો ફરતે ચાર ઘાટા આપ્યા, એક ઘાટું હતું તો બે આપ્યા. પણ આમાં કેવું છે કે ચાર અંદર ઘાટા અને ફરતે પણ બહાર કેવા આપ્યા છે? ચારે ચાર ઘાટા આપ્યા. એટલે આમાં એક સંખ્યાનો વધારો એણે કર્યો નથી. એટલે આપણો શું બની જશે? જવાબ બની જશે આ અલગ પડતી આકૃતિ છે ઓપ્શન એ. 76મા પ્રશ્નમાં જવાબ એ આવશે. બરોબર, ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ. 77મો પ્રશ્ન મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમને દેખાય છે 77મો પ્રશ્ન. સાવ સિમ્પલ અને સહેલો દાખલો છે. ચાલો 77મો દાખલો, ખૂબ જ ઝડપથી તમને જવાબ મળી જશે. ચલો ફટાફટ મિત્રો કોમેન્ટ લખવાની છે, સરસ. જોઈએ આપણે જવાબ. આમાં મિત્રો તમારો આવશે ઓપ્શન ડી જવાબ આવશે. કેવી રીતે આવશે એ પણ તમે ખાસ જોઈ શકો છો. જો અહીંયા ઘાટું આપેલું છે આ ચોરસ, અહીંયાથી અહીંયા સુધી અને અહીંયાથી અહીંયા સુધી, આ છેડેથી ઓલા છેડે અને આ છેડેથી આ છેડે સુધી. પણ આમાં જો વર્તુળમાં તો કોઈ છેડો જ ન હોય, અથવા તો તમે બીજું વિચારી શકો, અહીંયા ખૂણા બને, અહીંયા ખૂણા બને, અહીંયા ખૂણા બને, અહીંયા ક્યાંય ખૂણો બનતો નથી. એટલે એવી રીતે પણ અલગ કરી શકે અને આમાં કોઈ છેડો હોઈ શકે નહીં, એટલે ગમે ત્યાં આવી શકે. એટલે આમાં જવાબ આપણો કયો બની જશે? ઓપ્શન ડી જવાબ બની જશે. ચાલો એના પછી મિત્રો 78મો પ્રશ્ન, બહુ મસ્ત મજાનો તમને આકૃતિઓ આપેલી છે, તમે જોઈ શકો છો આમાં જવાબ શું આવશે 78મા પ્રશ્નની અંદર. ઝડપથી કોમેન્ટ કરો મિત્રો.
ચાલો ઝડપથી મિત્રો 78મો પ્રશ્ન છે, બહુ સિમ્પલ છે, થોડુંક લોજિક વિચારો તો તમને ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે, બરાબર? ચાલો જોઈએ, આપણે ચેક કરીએ કે જવાબ શું આવે છે. તમે બધા કોમેન્ટ પણ કરો છો, જવાબ પણ સાચો છે. જો આમાં તમને ત્રિકોણ આપેલો છે, ષષ્ઠકોણ છે, અષ્ટકોણ છે, ચોરસ, એટલે આમાં એવું તમને કંઈ લાગતું નથી, પણ અંદરનું તમે જોવા જાઓ એટલે આપણે બધું વિચારી લેવાનું. આમાં જો એલ આપ્યો છે, કેવો છે? ઊંધો છે. બી પણ કેવો છે? ઊંધો છે. ક્યુ પણ કેવો છે? ઊંધો છે. જ્યારે પી તમને આપ્યો છે, કેવો છે? સીધો પી આપેલો છે, ઊંધો આપેલો છે નહીં, બરાબર? એટલે આ આપણો શું બની ગયો જવાબ? આ ત્રણેય અક્ષર કેવા આપ્યા? મૂળાક્ષર ઊંધા આપેલા છે, જે તે આકૃતિની અંદર. અને આમાં પી કેવો આપેલો છે? સીધો આપેલો છે. આવું આકૃતિ હોય એમાં તમારે એક જ વસ્તુ લોજિક પકડવાની, કે આમાં કઈ અલગ પડે સીધે, એ આપણો જવાબ. ચાલો ત્યાર પછી મિત્રો 79મો પ્રશ્ન તમે જોઈ શકો છો, તમને અહીંયા આપેલું છે. ચાલો ફટાફટ કોમેન્ટ કરવાની છે મિત્રો. 79મા પ્રશ્નની અંદર ચાલો ઝડપથી મિત્રો, બહુ સહેલો સવાલ છે 79મો પ્રશ્ન, બરાબર? આમાં જવાબ કયો આવશે તો આપણે ચેક કરીએ, ખાલી નજર નાખો તો તમને ખબર પડી જાય એવો તમને જવાબ મળશે. આમાં પણ જવાબ આવશે મિત્રો ડી જવાબ આવશે, બરાબર? કયો જવાબ આવશે? ડી. આ અલગ પડે છે. કેવી રીતે પડે છે જોઈ લઈએ. કે જો પહેલાં તમને એક વર્તુળ ઉપર હતું, યસ, ત્યાર પછી નીચે તમે જાઓ તો આવો તમને ભાગ બે, એક આ બાજુ ને એક આ બાજુ, અડધા ત્રિકોણ જેવો ભાગ તમને આપેલો છે. અહીંયા તમે જુઓ તો તમને અહીંયા આવું આપેલું છે, બરાબર? તો એવું જો આમાંય છે, ભલે એક નીચે છે પણ આ ઉપર વહી ગયું, આમાં ઉપર છે પાછું નીચે વહી ગયું, પણ છેલ્લી આકૃતિ તમે જુઓ તો આમાં પણ બે, એક આમ ને એક આમ, બે તમને આપી દીધા છે, બે બાજુ એરામાં, આમ આમે એરો મેરો, આમે એરો મેરો. આમાંય ક્યાંય જુઓ તો એવો એરો છે ક્યાંય તમને દેખાય છે? નથી. આ ત્રણેય કેવી છે? એક સરખી છે. જ્યારે આ કેવું છે? બે એરા આપી દીધા. તો આ કેવી પડશે મિત્રો? આપણા અલગ પડશે. ચાર આકૃતિમાંથી આ આકૃતિ અલગ પડશે, એટલે એ આપણો શું બની જશે? જવાબ બની જશે. ચાલો ચાર પછી મિત્રો 80મો પ્રશ્ન, બહુ સિમ્પલ અને સાવ સહેલો દાખલો છે. ચાલો ઝડપથી મિત્રો કોમેન્ટ કરવાની છે તમારે. એમાં એસીમાં પ્રશ્નની અંદર મિત્રો ઝડપથી સાવ સહેલો દાખલો છે, થોડુંક તમારે તર્ક વાપરવાનું છે. ચલો ઘણા બધા મિત્રોનો જવાબ પણ સાચો આવી રહ્યો છે. ઝડપથી મિત્રો કોમેન્ટ કરો, હજી આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના બાકી છે. ચાલો જોઈએ આપણે આમાં જવાબ શું આવશે. તો જુઓ તમને અહીંયા મિત્રો ચોરસ આપ્યું હતું, બરાબર? તો ચોરસમાં કેટલી બાજુ હોય? ચાર બાજુ હોય, બરાબર? તો અંદર તમને કેટલી આપી છે? બે બાજુ, બે આપી દીધી, બે લીટા. ચાર પછી આ પંચકોણ છે, પંચકોણમાં કેટલી હોય? પાંચ હોય, બરાબર? જો ચાર હતી તો એમાંથી કેટલી આપી? બે, એટલે બે ઘટાડી. આમાં કેટલી છે? પંચકોણમાં પાંચ બાજુઓ હોય તો અંદર અંદર તમને કેટલી આપી? ત્રણ, એટલે કે બે ઘટાડી. ચાર પછી તમે આમાં જતે રહો, આ ષષ્ઠકોણ છે એટલે છ બાજુઓ છે, અને અંદર તમને શું આપ્યું છે? પંચકોણ આપ્યું, એટલે એક જ ઘટાડી. જો ખાસ જેના આપજો, એક જ ઘટાડી. આ બેમાં બે ઘટાડી છે. અહીંયા તમે વીએ જાઓ તો આને કેટલા ખૂણા છે? જો કેટલી બાજુઓ, એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, કેટલી છે? સાત ખૂણાઓ બને, અથવા સાત બાજુઓ બને. તો આમાં અંદર કેટલી આપી છે? હોતો કે પાંચ. તો એમાં આપણે કેટલી? બે ઘટાડી છે. તો આમાં આ આકૃતિમાં, આ આકૃતિમાં અને આ આકૃતિમાં, બધામાં જેટલી બાજુઓ હતી બહારની આકૃતિમાં, એટલી અંદરની આકૃતિમાં બબ્બે બાજુઓ ઘટાડી છે. જ્યારે આમાં શું કર્યું છે? છ બાજુઓ હતી તો એક જ બાજુ ઘટાડી છે. એટલે આ કેવું છે? એ બે ત્રણે ત્રણ આકૃતિ કરતાં કેવી પડે છે? અલગ પડે છે. એટલે આમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તમારો જવાબ આવશે. ક્લિયર? ચાલો આ વાત થઈ 80મા પ્રશ્નની. ચાર પછી આપણે આગળ જોઈએ 81મો પ્રશ્ન, તમે તમારી સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો છો, બરાબર? આ 81મો પ્રશ્ન. ચાલો ઝડપથી 81મા પ્રશ્નની અંદર મિત્રો કોમેન્ટ કરો, શું જવાબ આવશે 81મા પ્રશ્નની અંદર? જવાબ શું આવશે મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો ઝડપથી 81મો પ્રશ્ન. જે, એફ, એમ અને એ, બરાબર? તો તમારે ઝડપથી કોમેન્ટ કરવાની છે કે આમાં જવાબ શું આવશે. ચાલો જોઈએ આપણે ચેક કરીએ. તો તમે જુઓ તો આ આકૃતિ તમને આપેલી છે, એમાં તમને કંઈક ને કંઈક જગ્યા પર તમને તમે જોઈ શકો છો, તમને ખૂણા પડતા તમને જોવા મળશે. આમાં પણ તમને ખૂણા જોવા મળશે, આમાં પણ તમને ખૂણા જોવા મળશે, બરાબર? આ આકૃતિ એવી છે કે આમાં તમને ક્યાંય ખૂણો તમને જોવા મળશે નહીં, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 81માં એ જવાબ આવશે. ચાલો ત્યાર પછી 82મી આકૃતિ મિત્રો ઝડપથી કોમેન્ટ કરો, મસ્ત મજાની આકૃતિ જે છે જે તમે જોઈ શકો છો, બરાબર? એમાં તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો ઝડપથી 82મો પ્રશ્ન મિત્રો, બહુ સહેલો દાખલો છે, ખાલી થોડુંક તર્ક વિચારવાનું છે, લગાવો, ખાલી નજર નાખો તો ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે, બરાબર? કારણ કે આકૃતિ હાવ સિમ્પલ આપેલી છે એટલા માટે. ચાલો સરસ
ઘણા બધા મિત્રોનો જવાબ આવી ગયો અને સાચો જવાબ છે ચેક કરીએ આપણે જો અહીંયા તમને વચ્ચે આ વર્તુળ આપેલું છે તો અહીંયા એ વર્તુળ છે બરોબર અહીંયા એ વર્તુળ છે અને અહીંયા એ વર્તુળ છે એ તો કોમન છે પછી તમે જો આ ઉપરનો ભાગ જે છે તમને ત્રિકોણ ટાઈપ એટલે ટૂંકમાં ચોરસ આમ આડું ચોરસ આપેલું છે અહીંયા વર્તુળ તો વર્તુળ જો ત્રિકોણ ટૂંકમાં ચોરસ તો ચોરસ વર્તુળ તો વર્તુળ લંબ ચોરસ તો લંબ ચોરસ યસ આમાં શું આપ્યું ચોરસ આપ્યું છે અને અહીંયા વર્તુળ આપ્યું બે બાજુ સરખી ને જો આમાં આમાં બે ત્રણે ત્રણ આકૃતિમાં ઉપર અને નીચે બે કેવું છે સરખું છે આમાં કેવું છે ચોરસ અને અહીંયા વર્તુળ આપ્યું એટલે આપણો શું બની ગયો મિત્રો આ જવાબ બની ગયો છે ઓપ્શન ડી એ બધાથી કેવી પડે છે અલગ આકૃતિ છે ચાલો ચાર પછી મિત્રો 83મો પ્રશ્ન 83 બરોબર તમે આકૃતિ જોઈને તમને ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે સાવ સિમ્પલ ખાલી આકૃતિમાં નજર નાખો સરસ વેરી ગુડ ફટાફટ બધા મિત્રોનો જવાબ આવી ગયો સરસ ગુડ બરોબર બહુ સિમ્પલ દાખલો છે ખાલી આકૃતિ જોવો ત્યાં જ ખબર પડી જાય છે અહીંયા તમે મિત્રો આ આકૃતિનો આકાર જુઓ બરોબર આ આકૃતિનો આકાર જુઓ આ આકૃતિનો આકાર જુઓ ત્રણે કેવા છે સરખા આકાર છે જ્યારે અહીંયા તમે કેવું આપ્યું સીધું જ આપી દીધું બરોબર તો આ આકૃતિ કેવી આવશે બધા કરતાં અલગ પડે છે આ બધામાં નીચેનો ભાગ ચંબુ જેવો તમને જોવા મળે છે અહીંયા તમને એવો કોઈ ભાગ જોવા મળતો નથી એટલે એ કેવી પડશે અલગ પડશે આ વાત થઈ મિત્રો 83મા પ્રશ્નની ત્યાર પછી આપણે આગળ જઈએ 84મો પ્રશ્ન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર છે બરોબર સિમ્પલ થોડુંક વિચારજો લોજિક વિચારજો તમને ખબર પડી જશે જવાબ શું આવશે ખાલી આકૃતિ જુઓ અંદર શું શું આપેલું છે એ બધું જુઓ તો તમને ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે બહુ સહેલું છે ચાલો ઝડપથી સરસ ખાલી તમારે નજર નાખવાની છે બીજું તમારે આમાં કાંઈ કરવાનું છે નહીં બરોબર હવે તમે જુઓ તો અંદર અહીંયા તમને આવું ઘાટાવાળું ભાગ હતું પછી ત્રિકોણ એક બાજુ છે એક બાજુ શું આપેલું છે વર્તુળ આપેલું છે તો એવું આમાંય છે ભલે અહીંયાથી અહીંયા જતું છે એનો કંઈ વાંધો નથી આ અહીંયાથી આ બાજુ આવી ગયું આ અહીંયાથી ઉપર જતું છે એનો કંઈ વાંધો નહીં છેલ્લી આકૃતિમાં જુઓ તો એ ત્રણે ત્રણે વસ્તુ છે આ આકૃતિમાં જુઓ ત્રિકોણ નથી જો અહીં તમને દેખાય છે ને વર્તુળ અને ત્રિકોણ વર્તુળ અને ત્રિકોણ આમાં વર્તુળ અને ત્રિકોણ છે આમાં જો ખાલી વર્તુળ આપ્યું ત્રિકોણ અહીંયા ક્યાંય છે નહીં એટલે એ આપણો શું બની ગયો જવાબ આને કહેવાય અલગ પડતી આકૃતિ આવી નજર નાખો તમને ઝડપથી જવાબ મળી જાય ચલો ત્યાર પછી મિત્રો 85મો પ્રશ્ન ઝડપથી કોમેન્ટ કરો દેખાય નજર નાખો ત્યાં જ ખબર પડી જાય સરસ તમને બધાને ખબર હોવી જોઈએ ઝડપથી કોમેન્ટ કરો એ બી સી ડી કયો જવાબ આવશે ચલો ઝડપથી બહુ ચાલો રાખો સરસ વેરી ગુડ તમામ મિત્રોનો જવાબ સાચો છે બધા ઝડપથી કોમેન્ટ કરી રહ્યા છે સરસ આમાં તમને જો એક રેખાખંડ આપ્યું આમાં એક રેખાખંડ આપ્યું અહીંયા એક રેખાખંડ આપ્યું આમાં તમને બે આપ્યું જો કટકા કરી નાખ્યું અલગ અલગ કરી નાખ્યું એટલે આ શું બની જાય જવાબ બની જાય બરોબર આવા સિમ્પલ દાખલા મિત્રો પરીક્ષામાં પૂછાય ગયેલા દાખલા છે આ ચાલો 86મો પ્રશ્ન ઝડપથી મિત્રો કોમેન્ટ કરો 86મો પ્રશ્ન બહુ સહેલો દાખલો છે આવા તમે જેટલા દાખલાને તમે પ્રેક્ટિસ કરશો એટલા તમારા પરીક્ષામાં મિત્રો એક પણ દાખલો ખોટો નહીં પડે અલગ પડતી આકૃતિમાંથી બરોબર ચાલો ઝડપથી 86મો પ્રશ્ન સરસ વેરી ગુડ બધા મિત્રોનો જવાબ સાચો છે ખાલી નજર નાખો તો મિત્રો આપણને ખબર પડી જાય એવો દાખલો છે સરસ જોઈએ આપણે અહીંયા ચોરસ હતું તો એની અંદર જો બીજું ચોરસ આપેલું છે પણ એમ અડધો ભાગ અંદર આપેલો છે વર્તુળ તો પાછો વર્તુળ છે અડધો ભાગ અંદર એની અંદર છે અહીંયા તમે જુઓ તો અહીંયા તમને આવો આકારનો આપેલો છે પણ અડધો ભાગ અંદર છે અહીંયા જો તમને શું આપ્યું છે ચોરસ છે એની અંદર પાછું એની અંદર ચોરસ આપ્યું છે એટલે આ કેવું પડશે મિત્રો અલગ પડશે અડધો ભાગ બહાર હોવો જોઈએ આમાં એવો અડધો ભાગ બહાર છે નહીં એટલે એ આપણી શું બની જાય છે જવાબ 86મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો સી જવાબ આવશે ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ 87મો પ્રશ્ન મિત્રો તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો 87મો પ્રશ્ન ચાલો આમાં જવાબ શું આવશે ખાલી અંદરનું વિચારવાનું છે ખાલી આકૃતિ જુઓ આકૃતિ જુઓ આકૃતિ જુઓ આ તમને જવાબ ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે ચાલો ઝડપથી બહુ સિમ્પલ છે સરસ વેરી ગુડ 87મા પ્રશ્નમાં બધા જ મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે સરસ વેરી ગુડ ચાલો જોઈએ આપણે આમાં બી જવાબ કહેવાવાળા જાજા છે તો આપણે ચેક કરીએ તો તમે જુઓ કે અહીંયા જે બહારનો તમને એરો આપેલો છે અને અંદર વર્તુળ આપેલું છે એ સાથે છે યસ તો આમાં પણ કેવું છે એ સાથે છે યસ આમાં પણ કેવું છે એ સાથે છે તો કે યસ આમાં કેવું જો આ ભાગ અહીંયા છે તો અહીંયા વર્તુળ હોવું જોઈએ એ વર્તુળ ક્યાં હોવી જોઈએ સામેની બાજુ એટલે તમારા બધા મિત્રોનો જવાબ કેવો છે સાચો જવાબ છે બી જવાબ મોસ્ટ ઓફલી બી જવાબ કહેવાવાળા બધા મિત્રો હતા યસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ મિત્રો 88મો પ્રશ્ન
તો 88માં પ્રશ્નની અંદર જવાબ શું આવશે ઝડપથી કોમેન્ટ કરવાની છે. ચાલો બહુ સિમ્પલ દાખલો છે, ખાલી તમે નજર નાખો ત્યાં તમને ખબર પડી જાય એવો દાખલો સરસ મજાનો છે. ચાલો ઝડપથી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે, ખાસ તમે નજર નાખો. ઘાટો ભાગ છે, આછો ભાગ છે, બરોબર. આ જે છે આપણે એને આછો ભાગ કહીએ છીએ, અને આ જે ઘાટું કાળા કલરનું આપ્યું છે આપણે એને ઘાટો ભાગ કહીએ છીએ. એટલે એમાં તમે નજર નાખો ત્યાં તમને ખબર પડી જાય એવો દાખલો છે. મેં તમને હિંટ પણ આપી દીધી છે, જોઈએ આપણે. બરાબર, સરસ. ઘણા બધા મિત્રોની તો કોમેન્ટ સરસ. યસ, સાચો જવાબ છે મિત્રો. મોસ્ટ ઓફલી જે જવાબ કહેવાવાળા જે છે એ બધાનો જવાબ છે મિત્રો એ. તો આપણે ચેક કરીએ કે એ જવાબ આવે છે કે નહીં. હવે તમે જુઓ તો અહીંયા તમને જે આકૃતિ આપેલી હતી બધામાં સેમ ટુ સેમ સરખા ખાનાવાળી જ છે. પણ જો ઘાટો ભાગ નીચે, ઘાટો ભાગ નીચે, ઘાટો ભાગ નીચે, યસ, બધામાં નીચે નીચે. આ આકૃતિમાં ઘાટો ભાગ સાઈડમાં, ઘાટો ભાગ આ બાજુ, જમણી બાજુ તો જમણી બાજુ, જમણી બાજુ તો જમણી બાજુ, યસ. તો એ સરખું છે. આમાં ઘાટો ભાગ તમે જુઓ તો આ બાજુ જાય છે, જમણી બાજુ એ પણ જમણી બાજુ, આ પણ જમણી બાજુ. એટલે બધા એક જ સાઈડમાં ઘાટા ભાગ હતા. આ આમ હતું, આ આ બાજુ હતું, આ નીચે હતું. હવે આમાં તમે જુઓ તો આ ભાગ નીચે આવ્યો, ઘાટો ભાગ અહીંયા, ઘાટો ભાગ ઉપર આવ્યો, અહીંયા ઘાટો ભાગ નીચે આવ્યો. એટલે આ આકૃતિ કેવી પડી? અલગ પડી. આ જે ઘાટો ભાગ જે છે એ ક્યાં હોવો જોઈએ? અહીંયા નીચે ઘાટો ભાગ હોવો જોઈએ, પણ એ છે નહીં. એટલે આપણો શું બની છે? જવાબ બની જશે અલગ પડતી આકૃતિ. ચાલો ત્યાર પછી મિત્રો 89મો પ્રશ્ન તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. બહુ સહેલો દાખલો છે, સિમ્પલ. ફટાફટ કોમેન્ટ કરો, આકૃતિ જોવો તો તમને ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે. ચાલો ઝડપથી મિત્રો, ઘણા બધા મિત્રો જોઈન્ટ થઈ રહ્યા છે. મિત્રો એકવાર તમને મુદ્દો જે છે આપણે ચાલી રહ્યો છે અલગ આકૃતિ, જો તમને સમજાતો હોય તો મિત્રો જેટલા જોડાયેલા છે એકવાર ચેનલને લાઈક કરી દીજો મિત્રો વિડીયોને. ચાલો જોઈએ આપણે આગળ આમાં જવાબ શું આવશે. તમે મિત્રોનો જવાબ પણ સાચો છે. હવે તમે જુઓ કે જે તમને અંદર આકૃતિ આવી આપેલી હતી એમાં ત્રિકોણ એક આ સાઈડ છે અને એક નીચેની સાઈડ છે. તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ છે, અહીંયા એની સામેની સાઈડ છે, બરાબર. તો આમાં પણ એવું છે, એક આ સાઈડ છે, એક આ સાઈડ છે. આમાં તમે જુઓ તો બંને એક જ સાઈડ આપી દીધા. જે આ તમને રેખાખંડ આપેલો છે એની બે એક જ સાઈડ આપી દીધી. આમાં જો એક આ સાઈડ ને એક આ સાઈડ છે, એટલે આપણો જવાબ બની જશે ઓપ્શન સી. જવાબ આપણો કેવો આવશે મિત્રો? સાચો જવાબ આવશે. ક્લિયર? એટલે 89મા પ્રશ્નમાં મિત્રો આવશે સી જવાબ. ત્યાર પછી આપણે આગળ જોઈએ 90મો પ્રશ્ન મિત્રો, બરાબર. તો 90મો પ્રશ્ન તમને અહીંયા સ્ક્રીન ઉપર આપેલો છે, તમે જોઈ શકો છો. ચલો ઝડપથી મિત્રો આમાં જવાબ શું આવશે કોમેન્ટ કરો. 90મા પ્રશ્નની અંદર કોમેન્ટ કરવાની છે મિત્રો, જવાબ શું આવશે, એ બી સી કે ડી. ચલો ઝડપથી 90મો પ્રશ્ન, બહુ સિમ્પલ અને સહેલો દાખલો છે. સરસ, વેરી ગુડ. મોસ્ટ ઓફલી કહેવાવાળા જે છે મિત્રો એ જવાબ કહેવાવાળા છે. તો આપણે ચેક કરીએ કે એ જવાબ આવે છે કે નહીં, આપણે ચેક કરી લઈએ, બરાબર. આ જવાબ મોસ્ટ ઓફલી કહેવાળા, જોઈએ આપણે. જો આ જે વર્તુળનો ભાગ હતો મિત્રો એની આ બાજુ બે આ છે, તમે જોઈ શકો છો એની જ બાજુ છે. આ વર્તુળનો ભાગ એની જ બાજુ બે છે, આ વર્તુળનો ભાગ એની જ બાજુ આ બે યારા આપેલા છે. અહીંયા જે વર્તુળનો ભાગ છે તો એમાં બે યારા ક્યાં આપી દીધા? જોતો નીચેની સાઈડ આપી દીધા. ખરેખર ક્યાં હોવો જોઈએ? આ બાજુ હોવા જોઈએ, પણ એ છે નહીં. એટલે આ કેવી છે મિત્રો? અલગ પડતી આકૃતિ છે, બરાબર. ચાલો ત્યાર પછી મિત્રો 91મો પ્રશ્ન તમને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ચાલો ઝડપથી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે, 91મો પ્રશ્નમાં જવાબ શું આવશે. આકૃતિ જોવો તાત તમને ખબર પડી જાય. સરસ, ઝડપથી કોમેન્ટ આવી રહી છે મિત્રો, જવાબ પણ તમારો સાચો છે. સરસ, વેરી ગુડ. ચાલો હજી જે બીજા મિત્રો બાકી છે ઝડપથી કોમેન્ટ કરો વિચારીને, 91મા પ્રશ્નમાં જવાબ શું આવશે. ચાલો સરસ, વેરી ગુડ. 91મા પ્રશ્નમાં મોસ્ટ ઓફલી જવાબ કહેવાવાળા છે ઓપ્શન સી. કેવી રીતે જવાબ આવે છે એ તો આપણે ચેક કરીએ છીએ. જો આમાં તમને અંદર જે તમને ચોરસ આપેલું હતું એમાં કેટલા ભાગ પડ્યા? એક બે અને ત્રણ ભાગ પડ્યા, બરાબર. આમાં પણ કેટલા છે? તો કે એક બે અને ત્રણ ભાગ છે, બરાબર. આમાં કેટલા ભાગ છે? તો કે એક બે અને ત્રણ ભાગ સરખા ભાગ જ પડ્યા છે, બરાબર. બે હરખા ને એક લાંબો, બે હરખા ને એક લાંબો. આમાં એવું છે બે હરખા ને એક લાંબો. આમાં તમને કેટલા ભાગ પાડી દીધા? જુઓ તો ચાર ભાગ પાડી દીધા, બરાબર. એટલે આ આકૃતિ કેવી થઈ ગઈ? આપણી અલગ પડતી આકૃતિ થઈ જાય છે. આ વાત હતી 91મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો સી. ચાર પછી આપણે જઈએ 92મો પ્રશ્ન, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ચાલો 92મો પ્રશ્નમાં મિત્રો જવાબ શું આવશે, ડી એચ એલ કે ઓ. ઝડપથી કોમેન્ટ કરવા વિનંતી. આવો એક દાખલો એકવાર આવી ગયો છે એટલે તમને ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે, બરાબર. થોડુંક વિચારવાનું છે ખાસ. ચાલો 92મા પ્રશ્નમાં મિત્રો કોમેન્ટ તમારે કરવાની છે. સરસ, વેરી ગુડ. જોઈએ આપણે આમાં મોસ્ટ ઓફલી જવાબ કહેવાવાળા છે મિત્રો ડી જવાબ કહેવાવાળા છે. જોઈએ આપણે ચેક કરીએ. જો એમાં એવું છે પહેલી આકૃતિ જે છે એમાં તમને કોઈ પણ જગ્યા પર ક્યાંક ને ક્યાંક ખૂણા પડતા છે,
અહીંયા પણ ખૂણો પડે છે, આમાં ક્યાંય ખૂણો પડતો નથી, એટલે આ આકૃતિ આપણો શું બની જશે, ઓપ્શન ડી આપણો જવાબ બની જશે. ચાલો ચાર પછી મિત્રો 93મો પ્રશ્ન, એમાં તમારે કોમેન્ટ કરવાની છે, નજર નાખો તો ખબર પડી જાય જવાબ શું આવશે. ચાલો 93મો પ્રશ્નમાં મિત્રો જવાબ શું આવશે, ઝડપથી કોમેન્ટ કરવાની છે. સરસ, વેરી ગુડ, તમામ મિત્રોનો જવાબ પણ સાચો છે. મોસ્ટ ઓફલી જે જવાબ કહેવાવાળા છે એની આમાં આપણે નજર નાખીએ તો બધા મિત્રોનો જવાબ જે છે મિત્રો શું જવાબ આવશે, ઓપ્શન સી જવાબ મોસ્ટ ઓફલી કહેવાવાળા છે. તો આપણે ચેક કરીએ, જો આમાં ત્રિકોણ સીતો અને ઊંધો એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, આવું લંબચોરસ એક સીધું અને એક ત્રાસું, આમાં પણ સીધું અને એક ઊંધું, તો એમાં પણ તમે જુઓ આમાં પણ આ એક હરખું છે બરાબર, એક આમ ને એક આમ ક્રોસમાં એકબીજાને આપેલું છે. અહીંયા તમે જુઓ તો અહીંયા તમને લંબચોરસ આપેલું હતું, શું આપેલું હતું, લંબચોરસ આપેલું હતું, એમાં એણે શું આપી દીધું, ચોરસ આપી દીધું. ખરેખર જગ્યા પર એને લંબચોરસ આપવું જોઈએ, એક લંબચોરસ અને એક ચોરસ એ કેવી પડે, અલગ આકૃતિ બને, કારણ કે આ બે કેવી હોવી જોઈએ, સરખી જ હોવી જોઈએ. આમાં પણ સરખી છે, આમાં પણ બે સરખી છે, આમાં પણ બે સરખી છે, ભલે ક્રોસમાં છે પણ બે આકૃતિ કેવી છે, સરખી છે. આમાં એક ચોરસ અને એક લંબચોરસ, એટલે એ કેવી પડશે, અલગ પડશે. ચાલો ચાર પછી મિત્રો 94મો પ્રશ્ન, ખાલી જોવો તો તમને ખબર પડી જશે કે આમાં જવાબ શું આવશે. ચાલો ઝડપથી, સરસ, વેરી ગુડ, તમામ મિત્રોનો જવાબ સાચો છે, ઝડપથી કોમેન્ટ કરી રહ્યા છે, સરસ. ચલો ફટાફટ કોમેન્ટ કરો એટલે આપણે આગળના પ્રશ્નો હજી બીજા જોવાના છે. કુલ 50 પ્રશ્નોની મિત્રો આપણે ચર્ચા કરવાની છે, આપણે લગભગ 80% જેટલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન લાવી શક્યા છીએ, હવે 20% જેટલા પ્રશ્નો બાકી છે. ચાલો જોઈએ, આમાં તમારો બધાનો જવાબ પણ સાચો છે, સરસ, તમે ખૂબ સારું વિચારો છો. આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી બરાબર. કેવી રીતે આવશે એ આપણે જોઈએ. જો આ પંચકોણ હતું એની અંદર ઘાટું પંચકોણ, પંચકોણ એની અંદર ઘાટું પંચકોણ, ત્રિકોણ એની અંદર ઘાટું ત્રિકોણ, વર્તુળ એની અંદર ઘાટું વર્તુળ. અહીંયા તમે જુઓ તો અર્ધગોલક તમને આપેલું છે, એની અંદર શું આપી દીધું છે તમને, ચોરસ આપી દીધું. એટલે હોવું જોઈએ અર્ધગોલક તે પણ ઘાટું હોવું જોઈએ, પણ અહીંયા ચોરસ આપી દીધું, ઘાટું આપ્યું છે પણ ચોરસ હોવું જોઈએ નહીં, કેવું હોવું જોઈએ, અર્ધગોલક હોવું જોઈએ. એટલે આપણો જવાબ બની જશે મિત્રો ઓપ્શન બી બરાબર. ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ 95મા પ્રશ્નની અંદર મિત્રો જઈએ. 95મો પ્રશ્ન તમને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ખાલી જોવો તો ખબર પડી જાય, આકૃતિમાં નજર નાખો ને ત્યાં જ ખબર પડી જાય. બોલો આમાં જવાબ શું આવશે મિત્રો, ચલો ઝડપથી કોમેન્ટ કરો. 95મો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર આપેલો છે, તમારે ઝડપથી કોમેન્ટ કરવાની છે, ખાલી નજર નાખો તો તમને જવાબ ખબર પડી જશે મિત્રો બરાબર, ખાલી નજર નાખવાની છે, એટલું મેં તમને શોર્ટકટ કહી દીધું છે. સરસ, વેરી ગુડ, એક જ વસ્તુને ધ્યાનમાં રાખવાની, એટલે એ તમારો જવાબ. સરસ, ચાલો તમામ મિત્રોની કોમેન્ટ આવી ચૂકી છે, તો આપણે ચેક કરીએ કે આમાં જવાબ શું આવે છે બરાબર. તો આમાં મિત્રો જવાબ આવશે ડી. કેવી રીતે, ખાલી એક જ બાબતમાં જવાબ તમને મળી જશે, અંદર અલગ અલગ આકૃતિઓ ભલે બધી રહે, પણ જો અંદરની આકૃતિઓ તમે જોવો તો બધી કેવી છે, ઘાટી નથી. અહીંયા જો અંદરની આકૃતિ તમને ઘાટો ભાગ આપી દીધો કે નહીં, તો એમાં ક્યાંય તમને આવો ઘાટો ભાગ દેખાય છે નહીં, તો એ આપણે શું બની ગયું જવાબ, ક્લિયર. ચાલો એના પછી મિત્રો 96મો પ્રશ્ન, એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પણ જવાબ તમારે જોવાનો છે, આમાં જવાબ એના કરતાં અલગ આવશે, કયો જવાબ આવશે એ તમારે ચેક કરવાનો છે. એક વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પણ એમાં કંઈક અલગ જવાબ હતો, આમાં પણ કંઈક અલગ જવાબ છે, બહુ સિમ્પલ. સરસ, વેરી ગુડ, તમામ મિત્રો ઝડપથી કોમેન્ટ કરી રહ્યા છે અને સાચો જવાબ છે. આ એક વખત પ્રશ્ન આવી ગયેલો છે, આવો નવો બીજી વખત આવ્યો પણ થોડુંક ફેરવીને આવેલું છે, બીજું કંઈ નથી, જવાબ અલગ આવશે. સરસ, જોઈએ આપણે, તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન ડી. આમાં પણ કયો જવાબ આવશે, ઓપ્શન ડી. કેવી રીતે આવે છે એ આપણે ચેક કરી લઈએ. જો અહીંયા પંચકોણ છે તો ઉપર તમને 5 આપેલા છે, તમે ગણી શકો, 1, 2, 3, 4, 5. ત્રિકોણ છે તો અહીંયા તમને 3 આપેલા છે, તમે ગણી શકો છો. ચોરસ છે તો તમને અહીંયા તમને 4 આપેલા છે, તમે ગણી શકો છો. આ પંચકોણ છે પણ અહીંયા કેટલા આપ્યા, 4 આપ્યા, ના 5 હોવો જોઈએ બરાબર. જેટલા ખૂણા બને છે એટલા તમને અહીંયા ઉપર ઘાટા ભાગ તમે જોઈ શકો છો, તમને આપેલા છે. અહીંયા 3 તો 3, 4 તો 4, અને અહીંયા જુઓ તો 5, પંચકોણ છે તો આમાં કેટલા આપ્યા, 4, એ જગ્યા પર કેટલા હોવો જોઈએ, 5. ચાલો ત્યાર પછી મિત્રો 97મો પ્રશ્ન ઝડપથી તમે કોમેન્ટ કરી શકો છો. 97મો પ્રશ્ન મિત્રો તમારે ઝડપથી કોમેન્ટ કરવાની છે. ચાલો 97મો પ્રશ્ન મિત્રો બહુ સહેલો છે, થોડુંક વિચારવાનું છે, તમને લાગશે બધું સરખું છે બરાબર, આમાં તમને વિચારવાનો ટાઈમ આપું છું, સરખું નથી કોઈ વસ્તુ, ખાસ ધ્યાન આપજો. ચાલો જોઈએ આપણે, આકૃતિ તમને આપેલી છે, વર્તુળ આપેલી છે, ચોરસ આપેલી છે, ત્રિકોણ આપેલી છે, ચોરસ આપેલી છે, પણ હવે તમારે નજર નાખવાની છે ખાસ. તમે જુઓ આમાં તમને અંદર રેખાખંડ કેટલા આપેલી, જુઓ સીધા આ એક
આ બી અને આ ત્રણ, ત્રણ જ છે. આમાં પણ કેટલા છે? આ એક. આ બી અને આ કેટલા છે? ત્રણ. આમાં પણ કેટલા છે? આ એક, આ બી, આ ત્રણ, બધામાં ત્રણ ત્રણ છે. બરાબર, તો જુઓ તો આમાં કેટલા આપ્યા? એક, બે, ત્રણ અને ચાર આપ્યા. એટલે આ આકૃતિ કેવી પડશે મિત્રો? ઓપ્શન એ તમારો જવાબ અલગ પડશે. તો આમ જોતામાં આપણને એમ લાગે એક સરખું છે, તો અંદરના રેખાખંડ તમે ગણી લો સીધા જોડેલા છે, અને આપણે વિકર્ણ પણ કહી શકાય, પણ આને વિકર્ણ ન કહી શકાય. જે સામસામે ખૂણે ભેગા થાય અહીંથી અહીંયાને વિકર્ણ પણ કહી શકાય છે. બરાબર, ચાલો તો આમાં જવાબ આવી ગયો 97મા પ્રશ્નમાં એ જવાબ આવી ગયો. ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ. 98મો પ્રશ્ન તમે જોઈ શકો છો મિત્રો, તમારી સ્ક્રીન ઉપર છે 98મો પ્રશ્ન. બહુ સિમ્પલ અને સહેલો દાખલો છે, ખાલી નજર નાખો તમને જવાબ મળી જશે કે આમાં જવાબ શું આવે છે. બરાબર, થોડીક તમારે નજર નાખવાની છે, સ્ટેપ બાય સ્ટેપ એક એક આકૃતિ પકડી લો એટલે તમને જવાબ મળી જશે. બરાબર, ચાલો ઝડપથી કોમેન્ટ કરવાની છે 98મા દાખલામાં. સરસ, વેરી ગુડ, ખૂબ સારી એવી તૈયારી કરો છો મિત્રો, તમારો બધાનો જવાબ સાચો પણ છે. જોઈએ આપણે, ચેક કરીએ 98મા પ્રશ્નમાં જવાબ શું આવશે. જો આ આકૃતિ જોઈ લો, આ આકૃતિ જોઈ લો, આ આકૃતિ, આ આકૃતિ, અંદર બહાર બધી હરખી છે, ભલે એંગલ અલગ અલગ છે. ખાલી પહેલાં મેં એટલું વિચાર્યું, અહીંયા ચોરસ છે એટલે પ્લસની નિશાની, અહીંયા પ્લસની નિશાની, અહીંયા પ્લસની નિશાની, અહીંયા પ્લસની નિશાની, એ પણ બરાબર છે. અહીંયા ઘાટું છે, અહીંયા ઘાટું છે, અહીંયા ઘાટું વર્તુળ છે, આમાં ઘાટું વર્તુળ ક્યાંય આવ્યું નહીં, એટલે તમારો શું બની ગયો જવાબ? ઓપ્શન બી. આવું એટલું વિચારવાનું હતું. બરાબર, આવી નજર તમારે નાખી રહેવાની, શોર્ટકટમાં તમને ઝડપથી મળી જશે. ચાલો ત્યાર પછી મિત્રો 99મો પ્રશ્ન, નજર નાખો જવાબ મળી જશે. ખાલી નજર નાખવાની છે, જવાબ મળી જશે. ખાસ ચાલો 99મો પ્રશ્ન મિત્રો ઝડપથી કોમેન્ટ કરવાની છે તમારે. સરસ, વેરી ગુડ, જોઈએ આપણે તમારા બધાનો જવાબ સાચો છે કે નહીં. જો પહેલી આકૃતિ તમે જુઓ તો તમને જે ઘાટું ભાગ તમને અહીંયા આપેલું છે એનો, એની સામે તમને આવી રીતે ભાગ એરો મારેલો છે. બરાબર, જે ઘાટું ભાગ નીચે છે એની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ તમે એરો મારેલો તમે જોઈ શકો છો. અહીંયા ઘાટું ભાગ છે તો એની વિરુદ્ધ દિશામાં સામેની બાજુ જ છે. બરાબર છે, અહીંયા જો ઘાટું નિશાન છે પણ એની બાજુમાં જ આપેલું છે. ખરેખર અહીંયા ન હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ, પણ એ તમને અહીંયા આપેલું છે નહીં. ક્યાં આપ્યું છે તમને? અહીંયા આપેલું છે. બરાબર, પૂછી નાખીએ આપણે, તમને દેખાય કે ભાઈ જવાબ તમારો કેવો છે તમે જોઈ શકો છો. અહીંયા બાજુમાં ન હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ? અહીંયા હોવું જોઈએ, પણ ત્યાં છે નહીં, એટલે આપણો જવાબ મળી જશે ઓપ્શન ડી, જવાબ આપણો સાચો છે. ચાલો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 100 ચેક કરો ફટાફટ, એમાં જવાબ શું આવે? સાવ સહેલો છે, સિમ્પલ છે, નજર નાખો તો ખબર પડી જાય. આવા દાખલા મિત્રો પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. બરાબર, પરીક્ષામાં પૂછાઈ ગયેલા દાખલા છે, બહુ સિમ્પલ છે. આવા દાખલા પરીક્ષામાં પૂછાય 2-3 માર્કમાં, તો આપણો એક પણ માર્ક ન જવો જોઈએ. બરાબર, ચાલો તો 100મા દાખલાની અંદર તમે નજર નાખો તો બહુ સિમ્પલ દાખલો છે. પહેલેથી આપણે જોઈએ, જો અહીંયા બે એરા ઉપર આપેલા છે અને બે ઘાટા નીચે આપેલા છે. યસ, આમાં બે ઘાટા ઉપર આપ્યા અને બે એરા ક્યાં આપ્યા? નીચે આપ્યા, ત્રિકોણવાળા. આમાં તમે જુઓ, ઓહો, બે નીચે આપ્યા પણ ત્રણ ઉપર આપી દીધા. જો આમાં ક્યાંય એવું બન્યું નથી, બે ઉપર, બે નીચે તો બે ઉપર. આમાં તમે જુઓ તો બે ઉપર, પણ બે કેવા છે? એક સરખા બાજુ છે. આમાંય બે ઉપર છે ઘાટા, અને આમાં બે ત્રિકોણે બે ઉપર છે, પણ આમાં કેટલા આપ્યા? જો ઘાટા એક અને ત્રણ આપી દીધા છે, એટલે એ કેવું પડશે મિત્રો? અલગ પડશે. એટલે એ ઓપ્શન સી આપણો શું બની જશે મિત્રો? જવાબ બની જશે. ક્લિયર, 100 પ્રશ્ન નંબર 100ની અંદર મિત્રો સી જવાબ આવશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જઈએ 101મો પ્રશ્ન. ચાલો 101 પ્રશ્ન નંબર 101. ચાલો મિત્રો ઝડપથી કોમેન્ટ કરો, ખાલી આકૃતિ જોવો તો આજ ખબર પડી જાય કે આમાં જવાબ શું આવશે 101ની અંદર. ચાલો ઝડપથી મિત્રો 101ની અંદર જવાબ શું આવે તમારે કોમેન્ટ કરવાની છે. સાવ સહેલો દાખલો છે. સરસ, બધા મિત્રોની ઝડપથી કોમેન્ટ આવી રહી છે, સાચો જવાબ છે મિત્રો. આમાં ખાલી તમારે કાંઈ વિચારવાનું નથી, ખાલી આકૃતિ જોવો, વર્તુળની અંદર વર્તુળ, વર્તુળની અંદર વર્તુળ, પણ આમાં વર્તુળની અંદર ઘાટું વર્તુળ આપી દીધું. આમાં જો ક્યાંય ઘાટું વર્તુળ અંદર છે નહીં, જે તમે જોઈ શકો છો, એટલે આમાં જવાબ બની જશે આપણો ઓપ્શન સી, અંદર ઘાટું વર્તુળ આપેલું છે. કેવું આપેલું છે? અહીં તમે જોઈ શકો છો, ઘાટું વર્તુળ, એટલે એ આપણો બની જશે જવાબ. ચાલો એના પછી મિત્રો 102મો પ્રશ્ન. જો સાદી આકૃતિ હોય ને તો તમે ઝડપથી વિચારી શકો કે આમાં જવાબ શું આવશે, પણ આમાં થોડુંક તમારે વિચારવું પણ પડે, થોડુંક તર્ક પણ વાપરવું પડે. આકૃતિ સિમ્પલ હોય પણ જવાબ થોડોક અલગ આવતો. ચાલો ઝડપથી મિત્રો 102, તો 102 પ્રશ્ન જે છે મિત્રો એમાં તમે વિચારો તો જુઓ, બધામાં ચોરસ તો છે, એટલે ચોરસ એટલે સરવાળાની નિશાની છે. પછી એમાં તમે જુઓ આ ધજા જે તમને ઉપર આપેલી છે એ જમણી બાજુ ફરકે છે. કઈ બાજુ છે?
બરોબર. તો આમાં પણ કેવી છે તમે જુઓ તો જમણી બાજુ છે, આમાં પણ કેવી છે મિત્રો તો કે જમણી બાજુ છે. અહીંયા તમે જુઓ તો કઈ બાજુ આપી, ઊંધી, ડાબી બાજુ આપી છે બરોબર. તો એ આપણો શું બની જશે, જવાબ બની જશે ધજા ઉપર નજર તમારે નાખવાની હતી, બીજે ક્યાંય તમારે નજર નાખવાની હતી. જો જમણી બાજુ જમણી બાજુ જમણી બાજુ આ એક કઈ આવી, ઊંધી, ડાબી બાજુ આવી, એટલે એ આપણો જવાબ બની જશે. 102 ની અંદર જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. ચલો ચાર પછી આપણે આગળ જઈએ. 103 નંબરનો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર આપેલો છે, તમે જોઈ શકો છો. ઝડપથી મિત્રો કોમેન્ટ કરો. 103 નંબર સિમ્પલ દાખલો હશે, કાંઈ અઘરો નથી. ચલો ફટાફટ, બધામાં ત્રિકોણ તો છે જ, અંદરની આકૃતિ જુઓ, બહારની આકૃતિ બધી સરખી છે, ત્રિકોણ 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 બરોબર. આ બહારની આકૃતિ ત્રિકોણ 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 ને ત્રિકોણ, હવે અંદર જ જોવાનું છે ખાલી. સરસ, વેરી ગુડ, તમામ મિત્રોનો જવાબ સાચો છે. 103 પ્રશ્નની અંદર તમે જુઓ તો મોસ્ટ ઓફલી બધા મિત્રો જવાબ લખે છે યસ, એ જવાબ લખે છે. જોઈએ આપણે મોસ્ટ ઓફલી બધા મિત્રો આ જવાબ કેવા વાળા છે બરોબર. મોસ્ટ ઓફલી તો જોઈએ આપણે કે જે ત્રિકોણ બહાર તો બધી સરખા છે બરોબર, અંદર તમને બધામાં તમે જુઓ ઊંધું ત્રિકોણ આપેલું છે બધામાં, તો કે યસ. પણ એમાં તમે જુઓ કે ઊંધું ત્રિકોણ જે છે અંદર એ કેવું છે, ઘાટું નથી, આછું છે. તમે જોઈ શકો તમને અંદર સફેદ ભાગ દેખાય છે. પણ આમાં તમે જુઓ તો આ આકૃતિમાં તમને અંદરનું ઘાટું ત્રિકોણ, જે ઊંધું ત્રિકોણ છે એ જ તમને ઘાટું આપી દીધું. આમાં જો બાજુમાં ઘાટું આપ્યું, ઉપર ઘાટું આપ્યું, સાઈડમાં ઘાટું આપ્યું, આમાં તમને જે ઊંધું છે એ જ ઘાટું આપ્યું. એટલે આમાં આપણો શું બની જશે મિત્રો 103માં જવાબ એ બરાબર. ચાલો 104 નંબરનો પ્રશ્ન મિત્રો, 104માં જવાબ શું આવશે એ તમારે વિચારવાનું છે ઝડપથી. બહુ સિમ્પલ અને સહેલો દાખલો છે મિત્રો. ચાલો આમાં હું તમને ઝડપથી જવાબ તમને કહી દઉં છું બરાબર, થોડુંક તમે પણ વિચારી જોજો, ખાસ ધ્યાન આવજો. આમાં જવાબ આવશે મિત્રો એ, કેવી રીતે આવે છે એ તમને કહી દઉં છું, ચેક કરી દઉં છું બરાબર. આમાં તમે જુઓ આગળની ત્રણ આકૃતિઓ સરખી છે, એટલે કે અહીંયા વર્તુળ આ બાજુ છે તો અહીંયા જો આ બાજુ લઈ લીધું, ડાબી આ જમણી બાજુ હતું, અહીંયા ડાબી બાજુ છે. અહીંયા પાછું કેવું તમે આપ્યું, જેમ જુઓ તો આ જે ખાટું જે છે તમને નીચે આપી દીધું છે. અહીંયા વર્તુળ આખું છે, એક વર્તુળ અહીંયા છે બરાબર, તો એક અહીંયા છે, ત્રણેય અલગ અલગ સ્થાન ઉપર છે. ત્યાર પછી ત્રિકોણ એક નીચે છે, એક આ બાજુ છે, એક આ બાજુ છે. એવી રીતે તમે આ ભાગ જોવા જાઓ તો એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. ચોરસ પણ એક અહીંયા છે, એક આ બાજુ છે અને એક, ત્રણેય અલગ અલગ સ્થાન ઉપર છે. પણ આ બે આકૃતિમાં તમે જુઓ તો જુઓ વર્તુળ આ બાજુ, વર્તુળ આ બાજુ, ત્રિકોણ તો એ નીચે એ બરાબર, પણ આ ભાગ આ બાજુ તો આ ભાગે આ બાજુ છે. અરે બે ભાગ કેવા આવ્યા, એકની એક બાજુ સરખા આવ્યા, એટલે આ કેવું પડશે, અલગ પડશે બરાબર. ચાલો 105 નંબરનો પ્રશ્ન મિત્રો, ઝડપથી હું તમને આમાં જવાબ કહી દઉં છું, તમારી મહેનત પછી તમે વિચારી જોજો બરાબર. તો તમે જોઈ શકો છો, તમે કોમેન્ટ પણ કરી શકો છો 105માં જવાબ શું આવશે. સિમ્પલ વિચારવાનું છે ઝડપથી. સરસ, તો આમાં જવાબ આવશે મિત્રો ડી જવાબ આવશે. કેવી રીતે, જો અહીંયા તમે જુઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આ જે ભાગ હતો એ અહીંયા હતો, નાથી પાછો એ ઉપર ગયો, એ નથી પાછો ઉપર ગયો, પણ આ ભાગ જુઓ તો ઉપરથી આમ આવ્યો છે, ઘડિયાળના કાંટાની દિશામાં આવ્યો છે. આ બધા વિરુદ્ધ દિશામાં આવી રીતે ચાલે છે, અને આ ઉપરથી આમ આવે છે. આગળનો ભાગ જે મોટો છે ને, જુઓ તમે આમાં જો આગળનો ભાગ મોટો અહીંયા આવી ગયો બરાબર, આમ આવી ગયો છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો 106 નંબરનો પ્રશ્ન તમે જોઈ શકો છો બરાબર. ચાલો મિત્રો 106 નંબરમાં ફટાફટ તમારે કોમેન્ટ કરવાની છે ઝડપથી ઝડપથી. બહુ સિમ્પલ છે, સરસ, બધા મિત્રોનો જવાબ પણ આવી શક્યો છે અને ખૂબ જ સારી એવી તૈયારી કરે છે એ મિત્રો સાબિત થાય છે. જોઈએ આપણે જવાબ, મોસ્ટ ઓફલી બધા મિત્રોનો જવાબ એમ કહે છે કે આમાં એ જવાબ આવશે. જોઈએ આપણે ચેક કરીએ, આમાં તમને બધાને સરખા ભાગ પાડેલું તમને આકૃતિ આપેલી છે, બધામાં એક એક ઘાટું છે. પણ ઘાટો ભાગ તમે જુઓ તો અહીંયા તમે જુઓ તો આ બાજુ છે, આમાં પણ કેવો છે આ બાજુ છે, આમાં પણ કેવો છે આ બાજુ છે, આમાં ક્યાં આપી દીધું, ઉપરની સાઈડ. ખરેખર ક્યાં હોવું જોઈએ, આ ભાગ હોવો જોઈએ, પણ એ ઘાટો ભાગ છે નહીં, એટલે આ તમારો જવાબ બની જશે. ચાલો 107મો પ્રશ્ન મિત્રો ઝડપથી, 107 ઝડપથી મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે. સરસ, આમાં તમારે વિચારી શકો તમે, આકૃતિઓ બધી તમને સરખી જ લાગે છે, પણ થોડીક નજર નાખો તો તમને ખબર પડી જાય કે આમાં કઈ આકૃતિ અલગ પડતી હશે બરાબર. જો આમાં તમે જોવા જાઓ તો અહીંયા આવી રીતે છે, તો અહીંયા જો આને આ બે અલગ અલગ છે, પણ આમાં તમે જોવો તો ઉપરનો ભાગ આ બે બાજુ એક સરખો આવી ગયો, અહીંયા બે કેવો આવી ગયો, સરખો આવી ગયો, એટલે આ બેમાંથી એક જવાબ પછી ફાઇનલ થઈ ગયો. હવે તમે પહેલી આકૃતિ જુઓ, આ ત્રિકોણ ખાલી આપણે જુઓ કઈ બાજુ હતું, આ બાજુ, પછી કઈ બાજુ ગયું, જો ઘડિયાળના કાંટાની દિશામાં આવ્યું એટલે ઉપર ગયું, દેખાય છે. ચાર પછી ક્યાં જવું જોઈએ, ઘડિયાળના કાંટાની દિશામાં આ બાજુ, તો એ પણ બરાબર છે. ચાર પછી ક્યાં હોવું જોઈએ, જો પહેલાં જો અહીંયા આડું, પછી સીધું ઊભું, પછી આ બાજુ, તો હવે નીચે હોવું જોઈએ, તો અહીંયા નીચે છે નહીં, તો આ આપણો શું બની ગયું જવાબ, ઘડિયાળના કાંટાની દિશામાં જ આપણે હાલવાનું હતું, તો ઓપ્શન ડી તમારો જવાબ.
ચાલો 108મો પ્રશ્ન મિત્રો ઝડપથી બહુ સિમ્પલ છે તમે જોઈ શકો છો 108 પ્રશ્ન નંબર 108 મિત્રો તમારે ઝડપથી કોમેન્ટ કરવાની છે ચાલો ફટાફટ સરસ વેરી ગુડ તમામ મિત્રોએ કોમેન્ટ લખે સાચો જવાબ છે ચેક કરીએ આપણે જો આમાં તમને આકૃતિ જો આ 1 2 3 તો આમાં પણ 1 2 3 1 2 ને 3 1 2 ને 3 હવે તમારે વિચારવાનું શું છે ખાસ સમજો આ જે ભાગ જે છે અહીંયા આપેલો છે ઉપર ચોરસ છે એની ઉપર ચોકડી મારેલી છે એટલે પ્લસનું નિશાન છે બરોબર અહીંયા તમે જો તો આ આમ આપ્યો અહીંથી આમ આપ્યો પણ તમે જો જાવ તો આ બધા એક જ બાજુ છે જો 1 2 ને 3 બરોબર ચોરસ પ્લસ બધાયમાં છે આ એક જ એવું છે જે ઊંધું આમ આવી બરોબર કઈ બાજુ એલો જો આ બધા કેવા છે એક જ બાજુ છે તમે જોઈ શકો છો આ એક કેમ આવ્યું છે આમ આવ્યું છે એટલે ઈ આપણો શું બની જશે જવાબ આવું તમારે ખાલી વિચારવાનું હતું 108 માં બી જવાબ આવશે સરસ ચાલો ત્યાર પછી મિત્રો આપણે આગળ જઈએ 109 નંબરનો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 109 નંબર ખાલી વિચારો ઝડપથી તમને જવાબ મળી જશે બધાયમાં વચ્ચે ચોરસ ચોરસ તો છે જે ફરતેની બાજુ છે એ જ તમારે વિચારવાનું છે બરાબર ચાલો ઝડપથી 109 નંબરનો પ્રશ્ન સરસ વેરી ગુડ મિત્રો જોઈએ આપણે આ ઘડિયાળના કાંટાની દિશામાં હાલે છે ઘડિયાળના કાંટાની દિશામાં યસ બધા જો પાછળ આગળ આમ હાલે અહીંયા પણ જુઓ તો ઘડિયાળના કાંટાની દિશામાં ચાલે છે યસ બરાબર અહીંયા પણ તમે જુઓ તો ઘડિયાળના કાંટાની દિશામાં ચાલતું હતું આ ચાલ્યું છે પણ આ જો રિવર્સમાં આવ્યું ક્યાં આવ્યું આની સામે એરો આવ્યું બે આ બે ભેગા થઈ ગયા આમાં ક્યાંય તમને ભેગા થયેલા જોવા મળશે નહીં આમાં જુઓ ઘડિયાળના કાંટાની દિશામાં ચાલે છે બરાબર અહીંયા જે બે ચોરસ આગળના ભાગે હતા એ બે કેવા થઈ ગયા છે ભેગા થઈ ગયા છે એટલે આપણો જવાબ બની જશે ઓપ્શન સી આપણો જવાબ બની જશે ક્લિયર ચાલો એના પછી મિત્રો 110 નંબરનો પ્રશ્ન ચાલો મિત્રો ઝડપથી કોમેન્ટ કરો 110 નંબરનો પ્રશ્ન મિત્રો ચાલો ઝડપથી 110 નંબરના પ્રશ્નમાં જવાબ શું આવશે ખાલી તમે વિચારો એ બી સી ડી ચાલો સરસ જોઈએ આપણે અહીંયા તમે જુઓ તો આ બે સરખા ભાગ એકબીજાની સામસામે આવેલા છે અહીંયા પણ એકબીજાની સામસામે આવેલા છે અહીંયા ક્યાં આવી ગયા બાજુમાં અહીંયા તમે જુઓ તો બે કેવા આવેલા છે સામસામે આવેલા છે તો તમે જુઓ આકૃતિ તમે જુઓ તમને ખબર પડી જાય બધા આ બે ભાગ તમને જે આપેલા છે વર્તુળ એની અંદર તમે ચોકડી મારેલી છે એ એકબીજાની સામસામે જ છે તમે જોઈ શકો છો પણ અહીંયા કેવા થઈ ગયા છે એક સાથે થઈ ગયા એટલે એ આપણો શું બની જાય જવાબ ઓપ્શન સી જવાબ ચાલો 111મો પ્રશ્ન મિત્રો 111મો પ્રશ્નમાં તમે જોવા જાઓ તો આ બધી આકૃતિ કેવી છે સરખી છે એટલે આ પ્રશ્ન ખોટો છે આપણે એને જવા જોઈએ 112મો પ્રશ્ન ચાલો 112મો પ્રશ્નમાં વિચારો મિત્રો શું જવાબ આવશે ખાલી તમે નજર નાખો તો તમને ખબર પડી જાય 112મો પ્રશ્ન ઝડપથી કોમેન્ટ કરવાની છે મિત્રો સરસ વેરી ગુડ જોઈએ આપણે જવાબ શું આવે છે જે તે ચોકડી મારેલી હતી એની બે બાજુ શું છે ખાટા વર્તુળ છે અહીંયા તમને ચોકડી મારેલી છે પણ અહીંયા એક બાજુ ખાટું વર્તુળ છે અહીંયા સામેની બાજુ ખાટું વર્તુળ હોવું જોઈએ પણ અહીંયા છે નહીં બરાબર અહીંયા તમે જો ચોકડી મારી બે બાજુ ખાટું ચોકડી મારી બે બાજુ ખાટું એટલે આપણો જવાબ શું બની ગયો મિત્રો ઓપ્શન બી એ આપણો શું બની જશે જવાબ બની જશે 112મો પ્રશ્ન છે બરાબર તો આ મિત્રો આપણે વાત થઈ આજની 50 પ્રશ્નો આપણે જોઈએ કે અલગ આકૃતિ હતી એની અંદર તમારો જવાબ કેવી રીતે ગોતવો તો અહીંયા આપણે મિત્રો લાઈવ ક્લાસ પૂર્ણ કરીએ છીએ આના પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ અને એકવાર કોમેન્ટમાં મિત્રો જય હિન્દ લખવાનું ભૂલતા નહીં ઓકે આવજો